નમસ્કાર ગુજરાત, તાજા અને ખૂબ જ ચિંતાજનક સમાચાર. હવે ગુજરાતીઓ ચેતી જજો, ઘરની બહાર ન નીકળતા નહીતર થશે મુશ્કેલી. રોડ, રસ્તા અને બસ બધું જ બંધ. જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘતાંડવ. સવારે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ થયો છે. માંગરોળમાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના લીધે હાઈવે પર પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાતમાં વાપીમાં ભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેથી એનડીઆરએફની ટીમને રેસ્ક્યુ માટે મોકલવામાં આવી હતી. આંકડા પર એક નજર કરીએ તો મિત્રો, સૌથી વધુ માંગરોળમાં 226 મીમી, જ્યારે આણંદના સોજિત્રામાં સૌથી ઓછો 21 મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં મિત્રો તમને જણાવી દે કે ગુજરાતમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે, જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે, જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, દીવમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો પોરબંદર, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, ડાંગ, અમદાવાદમાં યલો એલર્ટ અપાયું છે. જોકે વરસાદની આફતને જોતા જિલ્લા વહીવટતંત્ર અને રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. હવે ગુજરાતના વાહન ચાલકો થઈ જાઓ સાવધાન. ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે, જેમાં ગીર સોમનાથમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે અતિ ભારે વરસાદને કારણે વેરાવળ કોડીનાર હાઈવે પાણીમાં ગરકાવ થઈ જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. તો સૂત્રાપાડા ફાટક નજીક હાઈવે ઉપર વરસાદી પાણી ફરતા હતા, રસ્તો બંધ કરાયો છે, જેને કારણે અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે અન્ય વાહન ચાલકો ન અટવાય તેને ધ્યાનમાં રાખીને હાલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં મિત્રો, ધોધમાર વરસાદને કારણે 65 રસ્તાઓ થયા બંધ. ગુજરાત રાજ્યમાં 4 સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે, જેમાં રાજકોટનો 1, ગીર સોમનાથના 2 સ્ટેટ હાઈવે, જ્યારે પોરબંદર જિલ્લાનો 1 સ્ટેટ હાઈવે બંધ કરાયો છે. તો રાજ્યના અન્ય 9 જિલ્લાના માર્ગો પણ વરસાદને કારણે બંધ કરાયા છે, જેમાં જૂનાગઢ, કેશોદ, માંગરોળ, સોમનાથ સહિત અન્ય 5 માર્ગો બંધ કરાયા છે, જ્યારે પંચાયત હસ્તકના 52 જેટલા રસ્તા બંધ કરાવવામાં આવ્યા છે. તો બીજી તરફ માળિયાહાટી પાસે વરસાદી પાણી ભરાઈ જતા પુલ બંધ કરવામાં આવ્યો છે. વધારાની વિગતમાં તમને જણાવી દઈએ કે ભારે વરસાદને કારણે એસટી બસ પણ રદ. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યું છે, જેના કારણે અનેક જગ્યાએ જળભંબાકારની સ્થિતિ સર્જાય છે. તો નાના મોટા અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ત્યારે મુસાફરોની સાવચેતી અને સલામતીના અભિગમની સાથે દોડતી એસટી પરિવહન સેવાએ ભારે વરસાદને કારણે અસર પહોંચી છે. સૌરાષ્ટ્રના લગભગ અલગ અલગ વિસ્તારને જોડતી અંદાજે 264 જેટલી એસટી બસોની ટ્રીપને ભારે વરસાદ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રદ કરી દેવામાં આવી છે. હવે ગુજરાતીઓ ઘરની બહાર ન નીકળતા નહીતર જશો ફસાય. ગુજરાતભરમાં વરસાદનો 3જો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે. આ વચ્ચે વેરાવળમાં ભારે વરસાદ પડ્યો હતો. અહીં એનડીઆરએફની 6 ટીમો તૈનાત છે. અહીં અત્યાર સુધીમાં 325 લોકોને બચાવી સલામત સ્થળે ખસેડાયા છે. વેરાવળના મામલતદારે કામ સિવાય લોકોને ઘર બહાર ન નીકળવા અપીલ કરી છે. આપને જણાવી દઈએ મિત્રો કે ભારે વરસાદને કારણે ગીર સોમનાથ અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાય છે.